શ્રી કન્યા વિદ્યાલય કાલાવડ માં ઈ લર્નિંગ ક્લાસની અંદર બધી બહેનોનું નું સ્વાગત છે બધી બહેનોને આજના જય સરદાર વિષય વિજ્ઞાનની અંદર આપણે લેક્ચર બીજું જે સોળમો પાઠ છે નૈસર્ગિક સ્ત્રોત નું ટકાઉ પ્રબંધન આ પાઠની અંદર આપણે નૈસર્ગિક સ્ત્રોત એટલે શું ક્યાં ક્યાં છે શા માટે એની જાળવણી કરવી જોઈએ એ બધું પહેલા લેક્ચરની અંદર જોયું લેક્ચર બે ની અંદર જંગલો અને વન્યજીવો વિશે જોઈએ આપણે બીજું લેક્ચર છે આપણું જંગલો અને વન્યજીવ વિશે જંગલો વિશે આપણે કાલે પણ થોડુંક જોયું કે જંગલો એની અંદર આપણને વસ્તુ મળે છે જંગલોની અંદર જે સહાય અમુક વ્યક્તિઓ છે એ કઈ રીતે ઉપયોગી છે એ પણ આપણે થોડુંક જોયું હતું અત્યારે આપણે જંગલો ની અંદર શું વસ્તુ મળતી હોય છે એ આપણે જોઈએ તો જંગલોની અંદર આપણે બધાને ખબર છે ઘણી બધી વસ્તુ ઉપયોગી હોય છે ખાસ કરીને ઇમારતી લાકડું હોય પછી ફર્નિચર બનાવવામાં વપરાતું હોય ત્યાર પછી ઔષધિઓ જુદી જુદી મળતી હોય જે દવામાં ઉપયોગી આવતી હોય ત્યાર પછી કેટલીક ઘાસચારો મળતો હોય છે જે દૂધ આપતા દૂધાળા પક્ષીઓ પ્રાણીઓ હોય એ પ્રાણીઓ એનો ઉપયોગ કરતા હોય પછી લાખ રાળ મધ વાંસ ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે એમાં એક વનસ્પતિ ટીમરૂ ટીમરું નામનો જે વનસ્પતિ મળે છે એના પર્ણો બીડી બનાવવામાં ઉપયોગી છે જે બીડી લોકો પીતા હોય બીડી સમાતી બને તો કે ટીમરું વૃક્ષ છે એના પર્ણો એમાંથી બીડી બનાવતા હોય છે એટલે બીડી બનાવવામાં પણ ઉપયોગી હોય છે પછી આપણે ઘણી ખબર હોય છે કે જંગલોની અંદર બીજા વૃક્ષો છે એ કાચો માલ આપતા હોય છે ઉદ્યોગો માટે કાચો માલ એ પણ આવતું હોય છે દેવદાર જે વૃક્ષ આવે છે દેવદાર એમાંથી દીવાચડી બનતી હોય છે હોય હોય પણ બનતી છે તો આમ જંગલો આપણે જંગલોનું રક્ષણ કરવા માટે કેટલાક સમુદાય છે આખો સમુદાય અથવા તો કેટલીક વ્યક્તિઓ એ ફાળો આપ્યો છે એમાં જંગલના સંરક્ષણ માટે એક એવો સમુદાય છે કે એને ખૂબ ફાળો આપ્યો છે એ સમુદાયનું નામ છે બિશ્નોય સમુદાય બિશ્નોય તો આ બિસ્ણોઈ સમુદાયનું કામ નામ છે શું એને ફાળો આપ્યો છે એ આપણે જોઈએ તો આ સમુદાય જંગલોના સંરક્ષણ માટે કામ કર્યો છે અને એ ખાસ કરીને આ સમુદાય ક્યાં જોવા મળ્યો છે તો કે રાજસ્થાનની અંદર જે રાજસ્થાન રાજ્ય છે એ રાજસ્થાનની અંદર જોધપુર જિલ્લો છે જોધપુરની બાજુમાં એક ગામ છે ખેજરાલી 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 ગામ તો અંદર આ સમુદાયના લોકો રે છે બિસ્ણ સમુદાયના લોકો ખેજરાલી ગામની અંદર છે તેને બલિદાન આપ્યું છે વૃક્ષોને બચાવવા માટે ઈસ્વીસન સત્તરસો એકત્રીસ ઈસવીસન સત્તરસો એકત્રીસની ની અંદર લગભગ વૃક્ષોને બચાવવા માટે જે વૃક્ષો થાય છે ખેજરાલી નામના વૃક્ષો વધારે જોવા મળે છે ખીજડા જોવા મળે છે એટલે ગામ પણ ખેજરાલી કહેવાય છે અને ત્યાં વૃક્ષોને બચાવવા માટે આ સમુદાયે ખૂબ મહત્વનો ખાડો આપ્યો છે તો આ વૃક્ષોને બચાવવા માટે એક મેઇન વ્યક્તિ છે ખાસ કરીને અમૃતા દેવી બિશ્નોય અમૃતા દેવી બિશ્નોય આ અમૃતા દેવી બિશ્નોય એને આ વૃક્ષને બચાવવા માટે બલિદાન આપેલું એની સાથે ત્રણસો ત્રેસઠ વ્યક્તિઓએ બલિદાન આપ્યું છે અમૃતા દેવી બિશ્નોય એની સાથે બીજા ત્રણસો ને ત્રેસઠ વ્યક્તિઓએ આ ખેજરી વૃક્ષને બચાવવા માટે બલિદાન આપેલું છે એટલે ભારત સરકારે પણ એની નોંધ લીધી છે અને એની યાદની અંદર એક એવોર્ડ આપે છે ખાસ કરીને અમૃતા દેવી બિશ્નય એવોર્ડ અમૃતા દેવી બિશ્નય એવોર્ડ આ એવોર્ડ ભારત સરકાર વૃક્ષના સંરક્ષણ માટે આપે છે તો એને પર્યાવરણ ને બચાવવા માટે વૃક્ષ ને સંરક્ષણ માટે પોતાના સમુદાય આવી જંગલના સંરક્ષણ માટે ક્યાં સમુદાય ફાળો આપ્યો ને શું ફાળો આપ્યો તો અમૃતા દેવી તમારે એના વિશે લખવાનું અને શું ફાળો આપ્યો આપણે કીધું એ રીતે લખવાનું છે હવે પ્રશ્ન એવો પૂછે કે જંગલોની અગત્યતા શું જંગલો શું ઉપયોગમાં આવે ઉપયોગીતા શું અગત્યતા શું તો આપણે કીધું એમ જંગલોમાંથી કિંમતી લાકડો મળે છે જે ઇમારતી લાકડું છે અને ખૂબ જ કિંમતી હોય છે એ ઉપરાંત જંગલોમાંથી આપણને ખોરાક મળતો હોય છે ત્યાર પછી બળતણનું લાકડું પણ મળતું હોય છે ઔષધ મળે ગુંદર મળે રબર રેજીન કાથો વાંસ વગેરે આવી ઉપયોગી વસ્તુઓ મળતી હોય છે પછી જંગલમાંથી વાંસ જે મળે છે એમાંથી ઝૂંપડી બનાવતા હોય છે લોકો ઝૂંપડા અને ટોપલીઓ બનાવતા હોય છે વાંસ માંથી સુંડલા બનાવતા હોય છે પછી ખાસ કરીને જંગલો ની અંદર પ્રાણીઓનું રહેઠાણ જંગલી પ્રાણીઓ હોય એ જંગલોની અંદર રહેતા હોય એટલે એ પણ ઉપયોગી છે પર્યાવરણની જાળવણી માટે જંગલો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે એટલે કે ખાસ કરીને આપણે વરસાદ લાવવામાં જંગલો ખૂબ અગત્યતા દર્શાવે છે વરસાદ નિયમિત આવે એ જંગલોને આધારિત છે જમીનની ફળદ્રુપતા જાળવી રહે એ પણ જંગલો આધારિત છે તો આવી રીતે ઋતુઓનું જે ચક્ર છે ઋતુ ચક્ર એ વ્યવસ્થિત ચાલે એ પણ જંગલો આધારિત છે તો આમ જંગલોનું ખૂબ મહત્વ છે પછી જંગલોને કારણે ભારે વરસાદ ઝડપી પવન આ બધું જો જંગલો ના હોય તો આવું બધી મુશ્કેલીઓ થતી હોય છે એટલે જંગલોની શું અગત્યતા છે આપણે જોયું જંગલોનું પ્રમાણ ઘટી જાય તો શું થાય જંગલો ઓછા થઈ જાય પ્રમાણ ઘટી જાય તો શું થાય કઈ કઈ સમસ્યાઓ ઉદભવે અથવા વન કટાય વન કટાય એટલે જંગલો કપાઈ જાય વન એટલે જંગલ જંગલ કપાઈ જાય તો શું અસર પડે એના વિશે આપણે જોઈએ તો ખાસ કરીને અત્યારે દુનિયાભરની અંદર જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે જંગલોનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે વન કટાઈ વધી રહ્યું છે દર વર્ષે વૃક્ષો વધારેમાં વધારે કપાય છે એનું કારણ એ છે કે વસ્તી વધારો વધતો જાય છે ઔદ્યોગિકરણ વધતું જાય છે ત્યાર પછી શહેરીકરણ વધે છે માણસોની જરૂરિયાત વધે છે એટલે લાકડોની માંગ વધતી જાય છે લાકડાની માંગને પહોંચી વળવા માટે જંગલો વધારે કપાતા જાય છે પણ જંગલો વધારે કપાતા જાય છે તો એના કારણે ઘણી બધી અસરો જોવા મળે છે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એમાં ખાસ કરીને પહેલી સમસ્યા આપણે જોઈએ તો આબોહવામાં ફેરફાર થાય છે જે છે આબોહવા છે એ વ્યવસ્થિત ચાલવું જોઈએ બદલે ચાલતું નથી બધા ફેરફારો જોવા છે બીજો સમસ્યા એ થાય છે કે વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે દર વર્ષે આપણે વરસાદ ઓછો પડતો જાય છે રણ વિસ્તાર વધતો જતો હોય અને જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય છે જમીન છે ફળદ્રુપ રહેવી જોઈએ એ ઓછી થતી જાય છે જ્યાં જમીનનું ધોવાણ થતું જાય જમીન ધોવાઈ જાય કારણ કે વૃક્ષ ન હોય જે જમીનના ને રોકવા માટે વૃક્ષના મૂળિયા એ જમીનના કણોને રોકી રાખે એટલે જંગલો ન હોય તો મૂળ ના હોય મૂળ ન હોય એટલે જમીન ધોવાઈ જાય જમીનનું ધોવાણ થાય પછી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે વાતાવરણ ની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધતું જાય કાર્બન ડાયોક્સાઇડ વધે તો વૈશ્વિક તાપમાન વધે અને વૈશ્વિક તાપમાન વધે તો ગ્રીન હાઉસ અસર જોવા મળે એટલે આવી બધી સમસ્યાઓ જંગલો કપાઈ જવાથી ઉત્પન્ન થાય છે ત્યાર પછી જંગલો કપાઈ જાય તો જે આ વન્યજીવ છે જંગલ આધારિત પ્રાણીઓ છે એ જંગલી પ્રાણીઓ નાશ પામવા મળે એટલે કે એનું રહેઠાણ રે નહીં જંગલોમાં રહેતા હોય તો જંગલો કપાઈ જાય તો એને રહેઠાણ મળતું નથી એટલે ધીમે ધીમે એનો નાશ થઈ જાય છે એટલે પ્રાણીઓ લુપ્ત જાય છે નાશપ્રાય પ્રાણીઓ થતા જાય છે પછી નિવસન તંત્ર જે નિવસન તંત્ર જોવા મળે છે એ નિવસન તંત્ર સમતુલા ખોરવાઈ જાય છે ચક્રો એની અનિયમિતતા જોવા મળે છે દરેક ચક્રની અંદર ઋતુ ચક્ર કે વરસાદનું ચક્ર હોય નાઇટ્રોજન ચક્ર હોય કાર્બન ચક્ર હોય આ બધા ચક્રોની અંદર અનિયમિતતા જોવા મળે છે તો આવી રીતે જંગલો કપાઈ જાય વૃક્ષો કપાઈ જાય તો ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે વન કટાઈ જાય તો ત્યાર પછી એક મહત્વનો પ્રશ્ન પણ આવે છે ચીપકો આંદોલન મહત્વનો પ્રશ્ન છે ચીપકો આંદોલન આ પણ એક મહત્વનો પ્રશ્ન છે ચીપકો આંદોલન ચીપકો નો અર્થ થાય ચીપકવું લપેટાઈ જવું ચીપકો નો અર્થ થાય ચીપકી જવું લપેટાઈ જવું કોને લપેટાય છે તો કે વૃક્ષોને વૃક્ષો બચાવવા માટે વૃક્ષને બચાવવા માટે આંદોલન થયું હતું ચીપકો આંદોલન વૃક્ષને આમ ભેટી પડ્યાતા વ્યક્તિ અને આંદોલન કર્યું તો વૃક્ષને કાપવા નતો દીધા એના માટેનું આંદોલન છે ચીપકો આંદોલન આ આંદોલન ક્યાં થયો તો આ આંદોલનની શરૂઆત થઈ ઓગણીસો સિત્તેર ની અંદર ઓગણીસો સિત્તેર ની અંદર ગઢવાલ જિલ્લો છે ગઢવાલના રેની ગામની અંદર ગઢવાલનું રેની ગામ છે ત્યાં ચિપકો આંદોલન શરૂ થયું હતું ચિપકો આંદોલન ક્યારે શરૂ થયું ઓગણીસો સિત્તેર ની અંદર ગઢવાલના રેની ગામની અંદર આંદોલન શરૂ થયું અને ત્યાંના જે રેનીના ગામના લોકો હતા સ્થાનિક સ્થાનિક આંદોલન હતું સ્થાનિક લોકોએ જ આંદોલન કર્યું હતું કે જેનાથી વૃક્ષને બચાવવા માટેનું આંદોલન હતું હવે આ આંદોલનમાં શું થયું હતું તો કે ગામ જે રેની ગામ છે એની આજુબાજુ વૃક્ષો હતા જંગલો અને એક જંગલોને કાપવા માટે એ કોન્ટ્રાક્ટ અમુક માણસોએ જંગલો કાપવાનું રાખ્યું હશે એને કોન્ટ્રાક્ટ રાખ્યો હશે જંગલો કાપી નાખવા વૃક્ષોને કાપી નાખવા એટલે એ એ જંગલોને કાપવા માટે જે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર હતા કેટલાક મજૂરોને માણસોને લઈ અને જંગલો કાપવા આવ્યા ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ પેલા તો જંગલો વૃક્ષ કાપવાની ના પાડી કે અમે તમને વૃક્ષ કાપવા દેશો નહીં એટલે એની સાથે થોડું ઘર્ષણ થયું વિવાદ થયો એટલે એ લોકો ત્યાંથી જતા રહ્યા પાછા જયારે ઘરની અંદર કોઈ પુરુષ નહોતા પુરુષ બધા કામ બહાર ગયા છે અને ઘરની અંદર ખાલી સ્ત્રીઓ જ હતી ત્યારે ફરીથી વૃક્ષો કાપવા આવ્યા અને વૃક્ષો કાપવા આવ્યા એટલે વૃક્ષો કાપવા લાગ્યા ગયા ત્યારે ત્યાંની જે સ્ત્રીઓ હતી રેની ગામની જે ઘરની અંદર બધી સ્ત્રીઓ હતી એ આખી સ્ત્રીઓ બહાર નીકળી ગઈ અને એ જેટલા વૃક્ષો હતા ગામની અંદર જેટલા વૃક્ષો હતા એ વૃક્ષોને એને વૃક્ષો બાથ ભળી લીધી ચીપકી ગઈ સ્ત્રીઓ એટલે ત્યાંથી મજૂરો બધા વૃક્ષને કાપી શક્યા નહીં અને કાપ્યા વગર એ બહાર નીકળી જવું પડ્યું વૃક્ષોને આ રીતે ચીપકો એટલે કે ચીપકે વૃક્ષને બાત ભેડે અને બચાવ્યા એટલે એ આંદોલનને ચીપકો આંદોલન કહેવામાં આવે છે તો આ આંદોલન ખાસ કરીને વૃક્ષને કપાતા અટકાવવા માટેનું આંદોલન છે અને એક સ્ત્રીઓએ વૃક્ષને કપાવા અટકાવવા અટકાવ્યા છે અને વૃક્ષને કાપવા દીધા નથી તો આવી રીતે સ્થાનિક લોકો પણ વૃક્ષની જાળવણી માટે આવું આંદોલન કરે છે તો આવી રીતે જંગલો માટે આંદોલન આપણે જોયું પછી બિસ્ણ સમુદાયનો ફાળો જોયો જંગલોની અગત્યતા જોઈ કપાઈ જાય તો શું સમસ્યાઓ થાય જોયું હવે જંગલો અને વન્યજીવ એનું સંરક્ષણ કરવું શા માટે જરૂરી છે જંગલોને બચાવવા શા માટે જરૂરી છે વન્ય જીવને બચાવવા શા માટે જરૂરી છે તો આપણે જોયું કે જંગલો ખૂબ જ ઉપયોગી છે ઘણી બધી વસ્તુઓ મળે છે કાચો માલ મળે છે જુદી જુદી વસ્તુઓ મળે છે જમીનનું ધોવાણ થતું અટકાવે વરસુદ લાવવામાં મદદ કરે વરસાદ લાવવામાં આબોહવા જાળવવામાં તો એટલે એને બચાવવા ખૂબ જરૂરી છે જંગલોની જાળવણી કરવી ખૂબ જરૂરી છે ત્યાર પછી વન્ય જીવોનું સંરક્ષણ કરવું શા માટે જરૂરી છે વન્યજીવો તો વન્યજીવોનું કારણ કે એક કુદરતી સમતુલા જાળવવામાં મદદ કરે છે વન્યજીવ પછી એ ખાસ કરીને જે વિવિધતામાં વધારો કરે છે અને પ્રકૃતિનું રક્ષણ કરતા હોય છે એટલે એની જાળવણી પણ ખૂબ જરૂરી છે હવે આપણે એક મુદ્દો એ પણ જોવાનો છે કે કોલસો ને પેટ્રોલિયમ છે એના વિશેનો મુદ્દો જોઈએ આ કોલસો ને પેટ્રોલિયમ એનો ઉપયોગ શા માટે વિવેકપૂર્વક કરવો જોઈએ તો આપણને ખબર છે કોલસો છે પેટ્રોલિયમ છે એ એટલા માટે વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂટી જાય એવો જથ્થો છે ભવિષ્યમાં ખૂટી જશે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે આ બંને સ્ત્રોત પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે એના ભંડારો છે એ ખૂબ જ મર્યાદિત છે જથ્થો મર્યાદિત છે આ સ્ત્રોત વધારે વધારે વર્ષો સુધી ચાલે એ જરૂરી છે કુદરતની અંદર તો એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે અને આનો વધારે ઉપયોગ કરવાથી વાતાવરણ પણ પ્રદૂષિત થાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન જેવા વાયુઓ ભળે છે ગ્રીનહાઉસ અસર પણ કરે છે એટલે એનું નિયંત્રણ કરવું પણ ખૂબ જરૂરી છે અને પુનઃ અપ્રાપ્ય છે ફરીથી પ્રાપ્ત થતા નથી ભંડારો એના જમીનની અંદર નિશ્ચિત છે એટલે એનો ઉપયોગ કરવો ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે તો એના માટે આપણે શું કરવું જોઈએ ઉપયોગ કરવો હોય તો ઘટાડવો હોય એનો ઉપયોગ તો શું કરવો જોઈએ તો એના માટે આપણે વ્યક્તિગત જે વાહન વાપરીએ છીએ એ ઓછા વાપરવા જોઈએ અને એવા વાહન જે જાહેર પરિવહન હોય તરીકે બસ હોય તો બસ માં વધારે મુસાફરી કરવી જોઈએ વ્યક્તિગત ઓછી કરવી જોઈએ જાહેર ઉપયોગ કરવો જોઈએ પછી આપણે બલ્બ પણ ફેરફાર થાય છે કરીએ છીએ આવે એલસીડી આ પ્રકારના જે બલ્બ છે પેલા વાપરતા એમાં વધારે વીજળી વપરાતી અત્યારે વીજળી ઓછી વપરાય એવા બલ્બ ઉપયોગ કરવો જોઈએ સોલાર વોટર હીટર સોલાર સેલ સૂર્ય કુકર આ બધા સૂર્ય ઉર્જાથી વપરાતા હોય એવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ હોય 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 તો તો ચાલીને જવું જોઈએ જોઈએ અંતર વધારે સાયકલનો ઉપયોગ કરવો અને એ રીતે પણ ઉર્જાનો બચાવ કરી શકીએ પેટ્રોલનો બચાવ કરી શકીએ જ્યારે ટ્રાફિક સિગ્નલ હોય ચાલુ હોય ત્યારે આપણે આપણું વાહન બંધ કરી દેવું જોઈએ કે જેનાથી ઉર્જા થોડી ઘણી બચાવ થઈ શકે ત્યાર પછી આપણે જે લિફ્ટમાં ઉપયોગ કરતા હોઈએ લેફ્ટ બે કે ત્રણ માળ સુધી આપણે ચડવું હોય તો દાદરા ચડીને આપણે જવું જોઈએ લિફ્ટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ પછી આપ બહુ વધારે માળ હોય તો જ લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી વાહન વાપરતા હોય તો વાહનની અંદર ટાયરની અંદર પૂરતી હવા છે કે નહીં એ ચકાસવી જોઈએ વાહનનું એન્જિન બરોબર કામ કરે છે કે નહીં એ પણ આપણે ચકાસીને રિપેર કરવું જોઈએ એનાથી પણ ઉર્જાનો બચાવ થતો હોય છે શિયાળાની અંદર આપણે હીટર કે ગીઝર વાપરતા હોઈએ છીએ તો એના બદલે આપણે એનો ઉપયોગ રૂમ ગીઝર વાપરતા હોય બદલે આપણે વધારે ગરમ કપડા પહેરવા જોઈએ તેથી ગીઝર થી જે વીજળી વપરાતી ઓછી વાપરી શકાય તો આવી રીતે ઘણા બધા રીતે બિનજરૂરી લાઇટ પંખા છે એ પણ ઓછા વાપરવા જોઈએ બીજા ઇલેક્ટ્રિક સાધનો જરૂરી ન હોય એ ઓછા વાપરવા જોઈએ એ રીતે આપણે ઉર્જાનો બચાવ કરી શકીએ તો અહીંયા આપણે જંગલો અને વન્યજીવ કોલસો અને પેટ્રોલિયમ એના વિશે જોઈએ વસ્તુ